गुजरात में ठंडी की तीव्रता में वधारो थई रह्यो छे, त्यारे आ साथे ज हवामान विभाग द्वारा मावठानी आगाही करवामां आवी छे। हाल ठंडीने कारणे 6 डिग्री तापमान गगड्यु छे। नलियामां ठंडीए लोकोने ध्रુજાવ્યા છે। 25-26 નવેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈકાલ રાતથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે। આ ફેરફારને કારણે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે। સુરતમાં પણ પારો 2 ડિગ્રી ઘટી 19.6 થતાં ઠંડી વધી ગઈ છે। સૌથી વધુ ઠંડી હાલ નલિયામાં જણાઈ રહી છે। ન્યૂનતમ 1 આંક નીચે ઉતરીને 15.2 ડિગ્રીએ પહોંચતા ફરી ઠંડીએ જોર પકડ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। આગામી 4-5 દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની વકી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સાથે રાજ્યના અનેક શહેરોમાં 25 અને 26 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સુરત શહેરમાં પણ ઠંડીની મોસમ જામી રહી છે। ગઈકાલે તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થતાં રાત્રે ઠંડીનો અહેસાસ થયો હતો। આજ રોજ શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 31.8 ડિગ્રી છે અને રહ્યું હતું અને ઉત્તર પૂર્વ દિશામાંથી 5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। આગામી 4 દિવસમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। ભેજનું પ્રમાણ પણ ઘટતા ઠંડા પવનો ફૂંકાવાની વકી છે। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।